સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ઘી તેલ અને મસાલા બાદ હવે દૂધમાં પણ ભેળસેળ થતી હોવાની ઘટના ગઢમાંથી આવી સામે. બે યુવતી પર ગાડી વડે હુમલો કરીને ફરાર થયા બાદ ગાડીમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી મળી આવ્યું ભેળસેળ વાળું દૂધ. ડીસાના રબારી ટીકરા વિસ્તારમાં ખેતર માલિકે વોડામાં દબાણ આચરતા રહેણાંક વિસ્તારમાં ભરાયું ગટરનું ગંદુ પાણી. દબાણદાર દ્વારા આચરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સ્થાનિકો કરી રહ્યા છે માંગ. પાલનપુર ખાતે સદભાવના ગ્રુપ દ્વારા એક સાથે ઇસ્યુ કરાયા 730 વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ. લાયસન્સ ઇસ્યુ કરવા ઉપરાંત જળ બચાવ અભિયાનની પણ કરાઈ શરૂઆત. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે રાયડા ખરીદી માટેની નોંધણીને લઈ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જ્યારે આજે નોંધણી માટે મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓ પણ પરીક્ષા સમય હોવા છતાં રાયડા માટેની નોંધણી માટે લાઇનોમાં લાગેલી જોવા મળી હતી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે વર્ષ દરમિયાન અલગ અલગ સિઝનમાં ટેકાના ભાવે ખેડૂતોનો માલ ખરીદવાનું નક્કી કર્યું છે. એટલે કે ખેડૂતોના હિત માટે થઈ રહેલા કાર્યને લઈ સરકાર વખાણવા લાયક છે. જો કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વગર રાયડા માટેની નોંધણી શરૂ કરતા ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે અને સરકારની આ વ્યવસ્થાને યોગ્ય ના માની વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાયડાનું વાવેતર થાય છે. ચાલુ વર્ષ દરમિયાન 29,884 હેક્ટરમાં એકમાત્ર રાયડાનું વાવેતર થયું છે. કુલ 32,000 ખેડૂતોમાંથી 80% ખેડૂતોએ રાયડાનું વાવેતર કર્યું છે, જેને લઈ નોંધણી માટેના સમાચાર મળતા ધાનેરાના પુરવઠાના ગોડાઉન પર છેલ્લા 3 દિવસથી હજારો ખેડૂતો દુઃખના ધક્કા ખાઈ રહ્યા છે, જ્યારે આજે ધાનેરા તાલુકાની મહિલાઓ પણ લાઇનમાં ઉભેલી કે બેઠેલી નજરે પડી રહી છે. સાથે હાલ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થિનીઓ પણ રાયડાની નોંધણી માટે લાઇનમાં ઊભા રહી વાંચન કરી રહી છે. વિદ્યાર્થિનીઓ યોગ્ય વ્યવસ્થા થાય તે માટે માંગણી કરી રહી છે. આપણી દીકરી છું, અહીંયા દુકાન માટે લાઈન લાગી છે, તેમાં પ્રથમવાર મહિલાઓ પણ લાઈનમાં ઊભી રહી છે. આ મહિલાઓને આવી રીતે લાઈનમાં ઊભું રહીને ઘરે પણ ઘણું કામ હોય છે, આ વિવિધ કામો છોડીને પણ દુકાન માટે લાઈનમાં ઊભી હોય છે, તો તેમને અહીં વધારે વધુ પ્રમાણમાં કાઉન્ટર ઊભા કરવા જોઈએ, જેથી લાઈનમાં ઊભું રહેવું ના પડે અને જલ્દી દુકાન પણ મળી જાય અને મહિલાઓની કામ પણ ના બગડે. અચ્છા, તમે એક વિદ્યાર્થી છો, હમણાં મેં જોયું તો વાંચતા હતા એટલે. હા, હું વિદ્યાર્થી તરીકે છું, મારી એક્ઝામ પણ ચાલી રહી છે. અહીં ખેડૂતની દીકરી તરીકે મારે લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે કે ટોકન માટે. તમારા સિવાય કેટલી બાળકીઓ અહીં આવી છે જે કોલેજમાં અભ્યાસ કરતી હોય? અને તો અહીં મારી એક્ઝામ પણ વાંચવાનું પણ બગડે છે અને એવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડે છે ટોકન માટે. ધાનેરા તાલુકામાં ગત વર્ષે 8,000 ખેડૂતોએ રાયડા માટે નોંધણી કરાવી હતી, જેમાં કેટલાક ખેડૂતો નોંધણી માટે રહી ગયા હતા, જેથી આ વર્ષે નોંધણી શરૂ થઈ એ પહેલા દિવસથી જ ખેડૂતો મોટા પ્રમાણમાં આવી ગયા છે અને દિવસ દરમિયાન લાઇનમાં ઊભા રહેતા પણ નંબર ના આવતા ખેડૂતો અકળાઈ ઉઠ્યા હતા, જ્યારે આજે પણ ખેડૂત આગેવાન યોગ્ય વ્યવસ્થા થાય તેની માંગ કરી રહ્યા છે. આ આખા મામલા બાબતે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રેમાભાઈ દ્વારા કલેક્ટર સાંસદ સુધી રજૂઆત થઈ છે. હવે જોવાનું એ છે કે રાજકીય આગેવાન કે જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોનો અવાજ સાંભળે છે કે કેમ. અને ભાજપની વાત બરોબર છે, ભાજપ સરકાર કામ તો સારું કરે છે, ખોટો તો કરતી નથી, પરંતુ જે અત્યારે જે ઊંડા અધિકારી સાથે વાત થઈ છે, અમે કાલે પણ સંસદ શ્રી સાથે વાત કરી હતી, ત્યાં આપણા દિશાના ધારાસભ્યને વાત કરી હતી,
કે બનાસકાંઠાની અંદર વધુ વધુ જો રાયડો પાકતો હોય તો ધાનેરા તાલુકો છે, થરાદ છે, લાખણી છે, ડીસા છે, પાલનપુર અને એના પછી ઉત્તર ગુજરાતમાં ગણો તો અરવલ્લી અને પાટણ, બાકી બીજી જગ્યાએ રાયડો થતો નથી. તો વધુ વધુ જો રાયડો ગુજરાતની અંદર જો બનાસકાંઠાની અંદર ધાનેરામ થતો હોય તો અત્યારે હજારો માણસોની લાઈન ચાલવી લાગેલી પરમજી છે. આ બાબતે અમને કીધું કે તમે વીસીની અંદર બધાને આ લોકો ઓનલાઈનથી નોંધણી કરવા માટે રાયડાની ખરીદી માટે આપી દો ખેડૂતોને, અને તલાટીશ્રીઓને પોતાના ગ્રામ પંચાયતના વિસ્તારમાં આપી દે તો આ કોઈ ટોળો થવાનો સવાલ રહેતો નથી. પરંતુ આ ટોળો અત્યારે એટલા માણસોને કઈ રીતે લાઈનમાં લગાડવા એ એક મોટો પ્રશ્ન છે. અને નાની નાની વાતની અંદર પણ મોટા મોટા ઝઘડા થઈ જવાનો મોટો સબૂત ધારણ કરે છે, જેના લીધે અમે બધાને વિનંતી કરવા છે કે ભાઈ લાઈનમાં રહો. અને સરકારની અંદર ફરતી પણ અમે આજે વાત કરશો, મામલતદારશ્રીની વાત કરી અમારા, તો મામલતદાર સાહેબ તમે ત્યાં પૂરા અધિકારી ચાવડા સાહેબને વાત કરો, અને જ્યાં ત્યાં મોદી કરી છે એ કામ જતીન મોદી એ અંબાળા જેમને વાત કરો, અહીંયા ત્યાં વોસડા બીજા તૈયાર કરો, લાઈન કરો, અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અહીંયા હાજર રાખો. એક પણ પોલીસ બે ભાઈઓ અહીં રહે છે, બે ભાઈની અંદર પણ વ્યવસ્થા સચવાય, એટલે એ જે કામ કરવાનું કામ તો સારું થાય, પણ જે કામ કરવાની જગ્યા જે અત્યારે નેચાનું જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે સુસંગતા જળવાતી નથી. એમની પાસે કોમ્પ્યુટર પૂરતા પ્રમાણમાં છે, જે અત્યારે ખેડૂતો ઊભા છે 9000 ખેડૂતોની નોંધણી થવાની છે રાયડા ખરીદી માટે, તમને કહી દો. અને જે મગફળીની અંદર 8000 ઉપરથી તો 9000 ખેડૂતોની અત્યારે નોંધણી થવાની છે. હવે રોજની 100-200 ખેડૂતોની નોંધણી થાય છે, સવારના હોય 3 વાગે આવે, ખાધા પીધા વગર તરસ્યા પોણી પણ વ્યવસ્થા નથી. આવી પોઝિશનની અંદર ખેડૂતોને પણ ખેડૂતો જગતનો દાંત છે, એના માટે આવું પ્રોવિઝન થઈ રહી છે, જેના માટે અમે તો પણ એમને ઉપર પણ વિનંતી કરીએ છીએ. ખેડૂત ભાઈઓને પણ દરેકને થોડી પોતાની સૂચનતા પ્રમાણે અને જે રજૂઆત કરવાની છે અને અધિકારીઓને અને એ લોકોને દબાવીને કહેવું જોઈએ. હાલ 6 જેટલા કમ્પ્યુટર પર નોંધણી થઈ રહી છે, જ્યારે રોજના હજારો ખેડૂતો લાઇનમાં સામે દેખાય છે, જેની સામે વધુ નોંધણી સેન્ટર ખોલવામાં આવે, સાથે ગરમીના દિવસોમાં પાણી છાંયડાની વ્યવસ્થા થાય તેવી માંગણી પણ ખેડૂતો કરી રહ્યા છે. ગોમરો ઓપરેટરને આપતા એમને પેટમાં કોઈ તેલ નહીં, આ ઘિયા અધિકારી પેટમાં તેલ રેડાય, કિસાન ખેડૂતોને કેડે પડ્યા એના બહેરાને. હમણાં ગોમમાં મજૂરી 400 રૂપિયા મજૂર નહીં મળતું હોય, એક બાજુ રાયડો ખરી રહ્યો હોય, ઉત્તર ગુજરાતનું હબ ગણાય રાયડા માટે ધાનેરા આવે, તો ધાનેરા માટે ઓપરેટર ના આપવા માટે અમારી સખતમાં સખત માગણી એ, અને ઓપરેટર ને આપે તો હોય સેજાવાર એટલે કે ગોમ તલાટીવાર ગોમ ભાઈ નોંધણી ચાલુ કરે. આ 3 દિવસમાં કેટલા ખેડૂતો અહીંયા આવ્યા છે, કેટલા ફોર્મ ભરાયા, કમસે કમ ખેડૂતોની સંખ્યા વિશે 2-3 હજાર ખેડૂતો રોજ ધક્કા ખાય, બિચારા 2 વાગે આવેલા બેઠા હોય, કાલે 264 ના છેલ્લે 264 નો કોઈ તમારા દેવો આવીને કહે કે ભાઈ આ નોમ લખો, ટોકન આપો, પણ ક્યાં અધિકારી પેટમાં ચૂકે એ કોઈ ખબર નહીં પડતી. શું રજૂઆત છે, શું થવું જોઈએ? રજૂઆત એમ કે ગોમરો ઓપરેટર હોપી દેવું જોઈએ, અને ગોમમાં ઓનલાઈન થવું જોઈએ, મગફળીમાં ગોમરો ઓપરેટર હોપ્યું હતું, અને મગફળીમાં ઓનલાઈન જે છે તો એ રીતે એમાં કોઈ ગેરરીતિ હતી તો સરકાર એમનો જવાબદાર અધિકારી. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ઘી તેલ અને મસાલા બાદ હવે દૂધમાં પણ ભેળસેળ થતી હોવાની ઘટના ગઢમાંથી આવી સામે. 2 યુવતી પર ગાડી વડે હુમલો કરીને ફરાર થયા બાદ ગાડીમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી મળી આવ્યું ભેળસેળવાળું દૂધ. ડીસાના રબારી ટેકરા વિસ્તારમાં કેતર માલિકે વોડામાં દબાણ આચરતા રહેણાંક વિસ્તારમાં ભરાયું ગટરનું ગંદુ પાણી. દબાણદાર દ્વારા આચરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સ્થાનિકો કરી રહ્યા છે માંગ. પાલનપુર ખાતે સદભાવના ગ્રુપ દ્વારા એક સાથે ઇસ્યુ કરાયા 730 વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ, લાયસન્સ ઇસ્યુ કરવા ઉપરાંત જળ બચાવ અભિયાનની પણ કરાઈ શરૂઆત. તો જોતા રહો બીકેરી ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. વાનીડા, હોય હોય વાનીડા.
ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબ્રા વાડના થાંભલા. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ, અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. દૂધના કેન ભરેલી જીપને ગઢ પોલીસ મથકે લાવ્યા બાદ તપાસ કરતા આ દૂધના કેનમાં ઉપરના ભાગમાં તેલ જેવું પ્રવાહી તરતું જોવા મળ્યું હતું. આ પ્રવાહી દૂધ તો હતું જ નહીં, પરંતુ દૂધ નહીં તો શું હતું તે જાણવા ગઢ પોલીસે ગઢ દૂધ મંડળીનો સંપર્ક કરતા પાલનપુરથી ફૂડ એન્ડ સેફ્ટીની ટીમને બોલાવી હતી અને આ સંદિગ્ધ વસ્તુના સેમ્પલ લીધા છે. આ આખી સમગ્ર ઘટના પર નજર કરીએ તો આજે પાલનપુર તાલુકાના ગઢ ગામમાં વહેલી સવાર પોતાના ખેતરમાંથી કુદરતી હાજતે જવા નીકળેલી સરદારભાઈ ચૌધરીની બે દીકરીઓ પિંકી અને મંજુલા કુદરતી હાજતે જઈને પરત ફરી રહી હતી. તે દરમિયાન તેમના જ ખેતરની બાજુમાં જ આવેલા ખેતરમાં રહેતા શૈલેષ રબારી અને નીરા રબારી નામના બે ભાઈ તે સમયે દૂધ ભરેલી તેમની જીપ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આ બંને ભાઈઓએ જૂની જમીનના રસ્તાની અદાવતને લઈ સરદારભાઈ ચૌધરીની મંજુલા નામની દીકરીને જીપની ટક્કર મારી નીચે પાડી દીધી હતી અને ત્યારબાદ મંજુલાને જમણા હાથની કોણી પર લાકડી પણ ફટકારી હતી. આ ઘટના બનતા બે બહેનોએ બૂમાબૂમ કરતા ઘટનાસ્થળ પર લોકો જમા થવા માંડતા શૈલેષ અને નીરા રબારી નામના બંને શખ્સો તેમની દૂધ ભરેલી ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જમા થયેલા લોકોએ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી મંજુલાને સારવાર માટે ચંડીસર ખસેડી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડી હતી. તે દરમિયાન મંજુલાની બહેન પિંકીએ ગઢ પોલીસ મથકે પહોંચી આ ઘટનાની જાણ કરતા ગઢ પોલીસે ગુનાના કામે વપરાયેલી જીપને કબજે લઈ ગઢ પોલીસ મથકે લાવી હતી. આ ઘટના અંગે મહિલાએ આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસ મથકે જીપ લાવ્યા બાદ તેમાં 10 બરણી દૂધ ભરેલું હોવાના લીધે ગઢ દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન ગઢ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને જીપમાં જે દૂધની બરણીઓ ભરેલી હતી તે બરણીઓમાં ભરેલું દૂધ પણ શંકાસ્પદ જણાયું હતું, કારણ કે આ બરણીઓમાં દૂધના જથ્થા ઉપર તેલ જેવું ચીકણું પ્રવાહી તરતું નજરે પડ્યું હતું, જેથી ગઢ દૂધ મંડળીના ચેરમેન શાંતિભાઈ ભટકાએ આ અંગે પાલનપુરના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી અને ગઢ બોલાવી આ દૂધ પર તરી રહેલી શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લઈને ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. આજે સવારે ગાડીવાળો ભાઈ દૂધ લઈને આવતો હતો, રસ્તામાં એક્સિડન્ટ થયો, ગાડી મૂકીને નાહી ગયો. એના પછી પોલીસે ગાડી કબજે કરીને પોલીસ સ્ટેશનમાં લાવી. એના પછી અમને ફોન આવ્યો તો અમે ગયા તો દૂધમાં ભેળસેળ જેવું થોડું લાગતું હતું, એટલે અમે ફૂડ સેફ્ટીવાળાને બોલાયા અને પછી અમે હવે આગળની કાર્યવાહીમાં બનાસ ડેરીમાં દૂધ સેમ્પલ લઈને જઈએ છીએ. દૂધ તો નિલેશભાઈ તળજાભાઈ દેસાઈ બહેણી ઉપર એમનું નામ છે. બાકી દૂધ ડેરીમાં દરરોજ 80 લીટર આજુબાજુ એનું આવતું હતું અને હાલ અંદર 100 લીટર આજુબાજુ છે. આ અંગે દૂધ પર તરતી શંકાસ્પદ ચીજવસ્તુના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી ફોરેન્સિક રિપોર્ટ બાદ કરવામાં આવશે. આ અંગે બનાસ ડેરીમાં જાણ કરવા ઉપરાંત દૂધમાં ભેળસેળ સાબિત થશે તો આ પશુપાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. સરહદી વિસ્તારના લોકો અને સીમા સુરક્ષા બળના જવાનો વચ્ચે પરસ્પર સંબંધો નજીક આવે તે માટે સીમા સુરક્ષા બળ દ્વારા દર વર્ષે BSF ના જવાનો દ્વારા સરહદી વિસ્તારમાં વસતા લોકોના આરોગ્યની ચકાસણીનો કરવાનો કેમ્પ યોજવામાં આવે છે.
ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાની માધ્યમિક શાળા અને પાડણ ખાતે બીએસએફની 109 બટાલિયન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં 160 વિદ્યાર્થીઓ અને 150 જેટલા ગ્રામજનોનું ડોક્ટર એસ કે રાય દ્વારા મફત નિદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએસએફની 109 બટાલિયનના કમાન્ડન્ટ હેડ એ કે તિવારી, એનએસ સોઢા, બીએન લોહાની સહિત બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાભરથી બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમલ માળી. ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં ગટર પર દબાણ આચરી દેવામાં આવતા ગટરનું પાણી અવરોધવા લાગ્યું છે અને તેના લીધે રહેણાંક વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા તાલુકામાં આવેલી નાની આખોલ ગામના વોર્ડ નંબર 1માં વસતા લોકો અત્યારે ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારમાં અગાઉ ગંદા પાણીનો નિકાલ વોળામાં થતો હતો અને વોળા મારફત રહેણાંક વિસ્તારની ગટરોનું પાણી નદીમાં પહોંચતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વોળા પર નજીકના ખેતર માલિક દ્વારા દબાણ આચરવામાં આવતા આ વિસ્તારની ગટરોનું પાણી અવરોધાતા આ વિસ્તારમાં ગટરનું પાણી ભરાવા માંડતા આ વિસ્તારમાં અત્યારે ખૂબ જ દુર્ગંધ ફાટી નીકળી છે અને તેનાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ગંભીર રોગચાળાના ભય નીચે પણ તેઓ જીવન ગુજારી રહ્યા છે. સમસ્યા એવી છે કે આ વર્ષોથી નાળું અહીંયા નીકળતું હતું, જે વેણ કે વેણ નાળાની વેણ કે જે આખોલ નાની ગ્રામ પંચાયતમાં આવે વોર્ડ નંબર 1માં બરાબર વર્ષોથી નાળું હતું. પછી આ ભાઈ જમીન વેચીને જે ભાઈ રબારી હતા જમીન વેચી નાખી એ સોની, તો સોનીએ નાળાને જે પાણી નીકળતું હતું એ પાણી નીકળ્યું તો એ આજે હમણે બંધ કરી નાખ્યું ને અહીંયા પાણી ભરાઈ ગયું છે અમારા જે રસ્તા ઉપર ને એ નાળાનો અમે નિકાલ માટે કીધું તો સાહેબ જે હાલ નિકાલનો જે પ્રશ્ન છે એ અમારે કોઈ કોઈ ગ્રામ પંચાયતવાળા લેતા નથી. સરપંચ સાહેબને અમે કેટલી રજૂઆત કરી તો સરપંચ સાહેબ કે આ મારો પ્રશ્ન નથી. અમારે જે ગમે ત્યારે અમારા પાણી વર્ષોથી ચાલે છે. આજે મને 20 વર્ષથી આવું છું, 20 વર્ષથી અહીંયા પાણી ચાલતું જ રહે છે, પણ આ અચાનક પાણી બંધ કરવાનું કારણ શું? જગ્યા હતી એ માલિકે જગ્યા વેચી મારી, સોનાને વેચી છે, એ પાણી મારું નીકળવાનું બંધ કેમ કર્યું? અમારે એ સવાલનો જવાબ જોઈએ છે. અમારે પાણી જે હોળો પડતો હતો એ પાણી મારું હેડે અને અમારું હંમેશા હેડતું રહે એ અમે ઈચ્છા જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં ગોચરમાં દબાણ થતા હોય છે ત્યારે આખોલ ગામમાં તો વોળા પર દબાણ આચરવામાં આવ્યું છે અને આ દબાણ આચરવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે તંત્ર સક્રિયતા દર્શાવીને દબાણો દૂર કરાવે તો સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલી નિવારી શકાય તેમ છે અને તંત્ર સ્થાનિકોના આરોગ્યને ભોગે આવા દબાણદારોને કેમ છાવી રહ્યું છે તે પણ પ્રશ્ન છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે સદભાવના ગ્રુપ દ્વારા એક સાથે ઇસ્યુ કરાયા 730 વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ, લાયસન્સ ઇસ્યુ કરવા ઉપરાંત જળ બચાવ અભિયાનની પણ કરાઈ શરૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેજ સક્કરટેટી 60-65 દિવસમાં પાકતી, 1.5-2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકળવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. શિવાંગી સ્કિન કેર ક્લિનિક અમદાવાદ, કલકત્તા અને ડીસા સિવિલ હોસ્પિટલના અનુભવી ડોક્ટર હિના એમ પરમાર, MBBS DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ. શું આપને સફેદ ડાઘ પડ્યા છે? સ્કિન બળી ગયા પછી ડાઘ પડ્યા છે? કરચલીઓ પડી છે? વાળ ખરે છે? વાળમાં ખોડો કે ઉંદરી પડી છે? પગમાં આંટણકણી પડી છે? દાદર, ખરજવું, નખના રોગો તથા ગુપ્ત રોગોની સારવાર કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં રેડિયોકોટરી, ડર્મા રોલર તથા કેમિકલ પીલિંગ જેવી વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે. દર શનિવારે સવારે 10-12 ફ્રી ચેકઅપ તથા મેડિકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ. સ્થળ શિવાંગી સ્કિન કેર ક્લિનિક, ગાયત્રી મંદિર સામે,
ડોક્ટર રમેશ વાર્ડેની ગલીમાં, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 7600567790 અને 9054188133. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, શાળા અને કોલેજના છાત્રાઓને સમયના બચાવની સાથે સહેલાથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવા માટે જાણીતી સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા આજે જળ બચાવો અભિયાનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલી આરટીઓ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષ સ્થાને જળ બચાવો અભિયાન અને ડ્રાઇવિંગ લાયસન્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પ્રાંત ઓફિસર શિવરાજ ગિલવા, જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, વિદ્યામંદિરના નિયામક હસમુખભાઈ મોદી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મહાનુભાવોના હસ્તે 730 વિદ્યાર્થીઓને સદભાવના ગ્રુપના સહયોગથી પાકા ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં ઉનાળાની ગરમીના પ્રકોપ વચ્ચે પાણીની તંગી દૂર કરવા માટે સદભાવના ગ્રુપ દ્વારા યુવાનોને જળ બચાવ અભિયાનના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં લોકજાગૃતિ ફેલાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આજે આરટીઓ અને હિતેશ ચૌધરીના નેતૃત્વ હેઠળ જે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ કામ કરે છે, એમના સંયુક્ત ઉપક્રમે યુવાનોને લાયસન્સ વિતરણ કરવાનું અને તેમજ જળ બચાવની અભિયાનનો પ્રારંભ કરવાનો કાર્યક્રમ અહીંયા રાખ્યું હતું. એમાં મોટી સંખ્યામાં યુવાનો આવ્યા, જેમને તમામ મહાનુભાવોએ ટ્રાફિક રૂલ્સનું પાલન કઈ રીતે કરવું અને સારી રીતે આપણે ટ્રાફિક સેન્સ જાળવવું, લાયસન્સ મળે છે એટલે એના સાથે જે જવાબદારીઓનું વહન કરવાનું છે એ કઈ રીતે કરવાય એના બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ જળ બચાવવા માટેની પણ એક શપથ લેવડાવવામાં આવી. હું સદભાવના ટ્રસ્ટને અને આરટીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. યહાં પે જો પ્રોગ્રામ હો રહા હૈ આ લાયસન્સ મિલને કે લિયે, જો હમકો બહોત તકલીફ હોતી થી લેને કે લિયે, બહોત લાઇન મેં ભી ખડા રહેના પડતા થા, વો અભી બહોત જલ્દી મિલ રહા હૈ સદભાવના ગ્રુપ કી વજહ સે ઓર આરટીઓ કચેરી કી વજહ સે. ઉસકે બદલ મેં ઉનકો બહોત દિલ સે થેન્ક યુ બોલના ચાહતી હું કે જો હમકો ઇતના આસાની સે લાયસન્સ મિલ ગયા. થેન્ક યુ. આજ રોજ બનાસકાંઠા જિલ્લા વાહન વ્યવહાર કચેરી તથા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કદાચ ભારતમાં પ્રથમ કહી શકાય તો ખોટું નહીં, છેલ્લા 4 વર્ષમાં 14,000 વિદ્યાર્થીઓને સદભાવના ગ્રુપે માત્ર ને માત્ર સરકારી ફીના ધોરણે સવારે 8 વાગે એમના માટે સ્પેશિયલી આરટીઓ કચેરી શરૂ કરાવીને લાયસન્સ પ્રાપ્ત કરાવ્યા છે, જે અંતર્ગત આજે 750 વિદ્યાર્થીઓના લાયસન્સ વિતરણનો કાર્યક્રમ હતો. પણ એની અંદર વધારે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજીને લાયસન્સ તો પ્રાપ્ત કરે છે, પણ દેશ માટે પોતાની જવાબદારી સમજીને જળ બચાવો અભિયાનમાં આ બધા યુથ પાર્ટિસિપેટ કરે છે અને વોલેન્ટિયર્સ બનીને આજુબાજુના 5 ઘરની ચિંતા કરશે કે 5 ઘરે ક્યાંય પાણી ટપકે નહીં અને એનાથી પણ આગળ વધીને સરકારી કચેરીઓમાં ક્યાંય પણ લીકેજ હશે તો એ કચેરી અધિક્ષકનો સંપર્ક કરીને એમને પણ આ બાબતે માહિતગાર કરશે. એનાથી પણ આગળ વધીને ત્રીજા તબક્કામાં ઘરે ઘરે ફરવાનું, પાલનપુર અને ડીસામાં ખાસ કરીને ફ્લેટોની જે સ્કીમો છે ત્યાં દરેક જગ્યાએ ઘરે ઘરે પ્લમ્બર લઈને જવાનું અને લેબર મજૂરી નહીં લેવાની અને માત્ર ને માત્ર એમનું જે મટીરિયલનો કોસ્ટ છે એના માધ્યમથી પાણી લીકેજ થતું અટકે એ માટેના પણ પ્રયત્નો રહેશે. સમાચારનાત્મક મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
વિદ્યાર્થીનીઓ સાથે મહિલા ખેડૂત પણ લાગી લાઈનોમાં. ટેકાના ભાવે કરવામાં આવી રહેલી નોંધણીની પ્રક્રિયા ગ્રામ પંચાયતો પર જ કરવાની ખેડૂતોએ કરી માંગ. ઘી, તેલ અને મસાલા બાદ હવે દૂધમાં પણ ભેળસેળ થતી હોવાની ઘટના ગઢમાંથી આવી સામે. બે યુવતી પર ગાડી વડે હુમલો કરીને ફરાર થયા બાદ ગાડીમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી મળી આવ્યું ભેળસેળવાળું દૂધ. ડીસાના રબારી ટીકરા વિસ્તારમાં ખેતર માલિકે વોળામાં દબાણ આચરતા રહેણાંક વિસ્તારમાં ભરાયું ગટરનું ગંદુ પાણી. દબાણદાર દ્વારા આચરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સ્થાનિકો કરી રહ્યા છે માંગ. પાલનપુર ખાતે સદભાવના ગ્રુપ દ્વારા એક સાથે ઇસ્યુ કરાયા 730 વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ. લાયસન્સ ઇસ્યુ કરવા ઉપરાંત જળ બચાવ અભિયાનની પણ કરાઈ શરૂઆત. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.